અરવલ્લી જિલ્લાના મેઘરાજ વિસ્તારમાં અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારમાં સિંચાઈની સમસ્યા વર્તાતી હોય છે. ખેડૂતોએ સિંચાઈ કરવા માટે મોટે ભાગે વરુણદેવની કૃપા પર જ નિર્ભર રહેવું પડતું હોય છે. પરંતુ મેઘરાજના શાંતિપુરા ગામના ખેડૂતોએ સિંચાઈ માટે નવો પ્રયાસ શરૂ કર્યો છે. ખેડૂતોએ સ્વખર્ચે 3 તળાવ બનાવ્યા છે. અરવલ્લી જિલ્લાના મેઘરજ વિસ્તારમાં અંતરિયાળ ગ્રામ વિસ્તારમાં સિંચાઈની સમસ્યા રહેતી હોય છે. ખેડૂતોએ સિંચાઈ કરવા માટે મોટે ભાગે વરુણદેવની પર નિર્ભર રહેવું પડતું હોય છે. પરંતુ મેઘરાજના શાંતિપુરા ગામમાં ખેડૂતોએ સિંચાઈ માટે નવો પ્રયાસ શરૂ કર્યો છે. અહીં ખેડૂતોએ સ્વખર્ચે 3 તળાવો બનાવ્યા છે. ખેડૂતોની વાવણી કરતી વખતે એ જ ચિંતા સતાવતી હોય કે વાવી તો દીધું પરંતુ સિંચાઈ પૂરી થશે કે નહીં. આ માટે ખેડૂતો પણ ચોમાસા પર આશ રાખીને બેઠા હોય છે. વરસાદ સારો વરસે અરવલ્લી જિલ્લાના મેઘરાજ વિસ્તારમાં અનેક ગામડાઓના ખેડૂતો અપૂરતી સિંચાઈ વ્યવસ્થા ધરાવે છે. આ વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે ખાસ કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. જે ઉપલબ્ધ છે તે કોઈ મદદરૂપ નથી. મેઘરાજના શાંતિપુરા વિસ્તારમાં ખેડૂતોએ પોતાના ખેતરમાં જાતે તળાવનું નિર્માણ કર્યું છે. જે મુજબ થોડા ખેડૂતોએ ભેગા મળીને 3 તળાવનું નિર્માણ કર્યું. જે નિર્માણ કરવા માટે પ્રતિ તળાવ દીઠ 12 લાખ રૂપિયા ખર્ચ થયો. એક દીઠ 1.25 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકાય છે. ખેડૂત સુરેશભાઈ પટેલે કહ્યું હતું કે અમે લોકોને આ નવતો પ્રયોગને અપનાવ્યો છે. 3 તળાવ બનાવ્યા છે. એક તળાવ 1.25 કરોડ લીટર પાણી સંગ્રહ કરી શકે છે. તેને નિર્માણ કરવાનો ખર્ચ 12 લાખ રૂપિયા એક તળાવ દીઠ થયો છે. ખેડૂતોએ બનાવેલ 3 તળાવમાં 4.5 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરી શકશે. ચોમાસા દરમિયાન ભૂગર્ભ જળ ઊંચા આવતા એ સમયે આ તળાવને ભરવામાં આવશે. આ સાથે સારો વરસાદ વરસે તો વરસાદીની પાણી તળાવમાં ઉમેરાશે. આમ તળાવ ભરાય તો આસપાસના 70-80 વીઘા જમીનને સિંચાઈ રાહત થશે. શાંતિપુરાના ખેડૂતોએ આ નવતર પ્રયોગને હવે ખેતીવાડી વિભાગે પણ પસંદ પડ્યો છે. વિસ્તારના ખેડૂતો ઉપરાંત ખેતીવાડીના અધિકારીઓને ખેત તલાવડીને જોવા માટે સમજવા માટે અહીં આવતા હોય છે. તો આ વિસ્તારના ખેડૂતોએ સિંચાઈ માટે પાણીની અછતના તેમજ કિંમત સમજી છે. તેઓએ 100% ડ્રીપ ઇરિગેશન વડે ખેતી કરે છે. શરૂઆત તો પહેલો તો શું છે, અમારે તો મોટો પાણીનો એક પ્રશ્ન છે. 2-3 વર્ષથી આના પાછળ દોડતા હતા, કંઈક આવું કરીએ કંઈક આવું કરીએ. પહેલાં તો શું તળાવ સરકારની યોજનાઓ પાછળ દોડ્યા, પછી એમાં કોઈ રિઝલ્ટ ના મળ્યું. પછી આ સ્વખર્ચે ઉઠાવવાનું ચાલુ કર્યું. એમપી ગયા હતા, એમપીથી આ યોજના ત્યાં જોઈ પસંદ પડ્યું એટલે ત્યાંની એજન્સી છે એને અહીંયા જોડેલા આવ્યા. એ લોકો અહીંયા સર્વે કર્યું, અમે પણ પહેલાં ત્યાં સર્વે કરવા ગયા હતા. પણ આવીને જોયું તો એ લોકોએ પછી એમને અનુકૂળ એમ જોયું કે ભાઈ વાંધો નહીં આવે, તમારી જમીનની અંદર બનશે. પછી એ લોકોને ત્યાંથી અમે અહીં લાયા અને આ પ્રોજેક્ટ ચાલુ કરાવડાયા અમે. કયા પ્રકારનો પ્રોજેક્ટ છે, શું ફાયદો થશે એનાથી? પ્રોજેક્ટમાં તો કેવું છે કે અત્યારે પાણી મેઇન આધાર અમારો પાણીનો છે, પાણી સંગ્રહ કરવા માટેની છે. પાછળ જ્યારે પાણીની અમને અછત પડે છે, વચ્ચે માનો કે પાણી બીજું કોઈ અમારી યોજના છે નહીં, એટલે પાણી સ્ટોક થાય એ જ પાણી અમારે ડ્રીપ ઇરિગેશનમાં માનો કે પાકની અંદર પાછળ કામ લાગે, મેઇન હેતુ પાણી. બરાબર, આના માટે હા. કેટલો ખર્ચો કર્યો છે અને કેટલા લીટર પાણી સંગ્રહ કરવામાં આવશે બધી તલાવડીની થઈને? બધી તલાવડીની થઈને 4.5 થી 4.75 કરોડ લીટર જેવું પાણી સંગ્રહ થશે. અને 3 અલગ અલગ છે એટલે 12.5 લાખ રૂપિયા જેવો ખર્ચો આવે છે એક તળાવનો. બરાબર. અમારે અહીંયા જનરલી શું કહેવાય કે ભૌગોલિક પરિસ્થિતિને લઈને વરસાદ પણ માપનો હોય છે અને પાણીમાં કોઈ પણ જાતનું સિંચાઈમાં જે જાન્યુઆરી મહિનાની આસપાસ જે પણ તકલીફો પડે છે અમને, કે વરસાદની વર્ષા ઋતુ પૂરી થવાથી જે શિયાળુ પાક અમે પડતર જમીનો રાખી દઈએ છીએ જે પાણીના અભાવે, એ પાણીનો અભાવ પૂરો કરવા માટે કરીને આ તળાવ કરેલું છે. આનામાં એવું છે કે સરકારી કોઈ પણ એવી સિંચાઈ યોજના નથી કે જેના દ્વારા અમે શિયાળુ સિઝનને પાકને પાણી આપી શકીએ. એના માટે કરીને આ સ્વખર્ચે આ બોજારૂપ જ છે એક રીતે, પણ તે છતાંય સ્વખર્ચે આ હદે અમને તળાવ એક પર સ્વખર્ચે બનાવવું પડ્યું છે. બરાબર.